साबरमती जेल माथी के जे आतिक अहमद ने प्रयागराज पोलिस लईने जई रही छे। आतिक जेल बहार निकळ्यो छे, प्रयागराज पोलिस हवे तेने वेन में बेसाड़ी ने उत्तर प्रदेश लई जशे। तो कुख्यात गैंगस्टर आतिक अहमद के जेओ घणा समय थी साबरमती जेल में बंद हता, तेओ जेलवास में हता, हवे प्रयागराज नी जे पोलिस छे आजे साबरमती जेल पहुंची गई अने हवे आतिक अहमद नी कस्टडी यूपी पोलीसे लई लीधी छे अने हवे एने उत्तर प्रदेश लई जवामां आवशे। महत्वनुं छे के फेब्रुआरी महिनामां उमेश पालनी हत्यामां आतिक अहमदनो मोटो हाथ रह्यो छे। आ साथे तेमना बीजा आरोपीओ पण एमां जोडायेला हता। अन्य बे आरोपीओ छे तेमनुं अगाउ एन्काउंटर करी चूकवामां आव्युं छे। आजे आतिक अहमदने उत्तर प्रदेश लई जवो पोलीस माटे पण एक मोटो पड़कार रहेशे। 45 जेटला अधिकारीओ छे तेओ उपस्थित छे, चुस्त बंदोबस्त छे अने आ बंदोबस्त साथे आतिक अहमद ने उत्तर प्रदेश लई जवामां आवशे। तो उमेश पाल हत्या केसमां आतिक नी पूछपरछ करवामां आवशे। गैंगस्टर ने यूपी लई जवानी तैयारी थई चूकी छे। थोड़ी क्षणोमां हवे साबरमती जेल थी प्रयागराज पोलीस नो जाखो काफलो छे ते रवाना थई जशे अने उत्तर प्रदेश जशे। 36 કલાકનો આ રૂટ રહેશે જે પ્રયાગરાજ પોલીસ માટે ખૂબ જ પડકારજનક રહેશે, કેમ કે વારંવાર આવા મોટા ગેંગસ્ટરને લઈ જવાતી હોય છે તેવી ઘટનાઓ બની હોય છે અને આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક જે ગેંગસ્ટર હોય છે તે ભાગવાનો પ્રયાસ પણ કરતા હોય છે। એટલે આવા મોટા ગેંગસ્ટરને જ્યારે પોલીસ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતી હોય છે ત્યારે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર પડતી હોય છે। પોલીસ માટે ખૂબ મોટો પડકાર હોય છે અને હવે આતિક અહેમદને લઈ જવા માટે પણ પોલીસને એક મોટો પડકાર છે। આતિક અહેમદ સાબરમતી જેલમાંથી બહાર નીકળી ગયો છે અને થોડી જ ક્ષણોમાં પ્રયાગરાજ પોલીસનો કાફલો છે તે ઉત્તર પ્રદેશ જવા માટે રવાના થઈ જશે। તો ઘણા સમયથી ઉમેશ પાલની હત્યાના કેસમાં આતિક અહેમદ સાબરમતી જેલમાં બંધ હતો, હાઈ સિક્યુરિટી સાથે તેને જેલમાં બંધ કરવામાં આવ્યો હતો અને આ ગેંગસ્ટર વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે। તેમની હિસ્ટ્રી તપાસીએ તો જ્યારે તેઓ 17 વર્ષનો હતો ત્યારે તેમણે પહેલી હત્યા કરી હતી, ત્યારે પહેલો હત્યાનો ગુનો નોંધાયો હતો। આ એ જ આતિક અહેમદ છે કે જેને હવે ઉમેશ પાલની હત્યા કેસમાં સાબરમતી જેલમાંથી લઈ જવામાં આવી રહ્યો છે। સીધા જ આ દ્રશ્યો સાબરમતી જેલમાંથી બહાર કે જે તમે જોઈ શકો છો, આતિક અહેમદ સફેદ કલરનું માથા પર તેમણે બાંધેલું છે। આ ચહેરો એ ગેંગસ્ટરનો છે, આ ચહેરો એ આતિક અહેમદનો છે કે જેણે ઉમેશ પાલની હત્યા કરી। ઉમેશ પાલની હત્યામાં તેનો મોટો હાથ હતો। સીધા જ દ્રશ્યો TV9 ની સ્ક્રીન પર કે જ્યાં આતિક અહેમદ સીધો જ દેખાઈ રહ્યો છે, તેનો ચહેરો દેખાઈ રહ્યો છે, તેને વાનમાં બેસાડવામાં આવી રહ્યો છે। પ્રયાગરાજ પોલીસ ત્યાં તેને વાનમાં બેસાડી રહી છે અને હવે થોડી જ ક્ષણોમાં પ્રયાગરાજ પોલીસ આતિકને લઈને ઉત્તર પ્રદેશ જવાના રવાના થઈ જશે। તો આ મોટો ગેંગસ્ટર, મોટો આરોપી આતિક અહેમદ ગાડીમાં બેસી ગયો છે અને હવે પ્રયાગરાજ પોલીસ છે તે ઉત્તર પ્રદેશ જવા માટે રવાના થઈ જશે। તો ઉમેશ હત્યાકાંડમાં આતિકનો મોટો હાથ રહેલો છે, આતિકની પૂછપરછ કરવામાં આવશે ઉત્તર પ્રદેશ લઈ જઈને।